કેરી ઉતારતા કંટાળો બહુ મને આવે. રાણું થઈ ગયું છે ને બપોર નું, તો દસ અગિયાર થયા તો ભીમો પાડી નાખો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને કામકાજ કરી અને વ્લોગ બનાવો તો, પણ ફોન માં થોડુંક ચાર્જિંગ ઓછું હતું. પછી એકવાર વિખા ને એકવાર વિખા પાછા દેખા. બાકી જો આ સાબી ના કમ્પ્લીટ. પેલા તો કોંડી ભરી ને દીધી ને ભરવાની. હું છે ને આવી રહ્યો અહીંયા કેમ છો બધા મિત્રો? મજામાં છે એ પેલા બધા મિત્રો. રામ રામ જય માતાજી. જો કામ આલે છે ને હમણાં કેરી ઉતારવાનું છે આજ ફાઈનલ આપડે, કારણ કે વરસાદ ને વાવાઝોડા આગાહી છે. તે પેલા જે વાવાઝોડું આવ્યું આપણે એમાં ઘણી કેરી છે ને ખરી ગઈ હતી. હવે એમાં કોક કોક છે ને ઉતારી લેવી, એ પણ ખરી જાય. બધું એવું બધું કામકાજ આવે ને ખેતરમાં આપણે સાહ નાખવાનું છે. એ પેલા જો આઠ વાગ્યાનો ટાઈમ થઈ ગયો, ભેંસોનો નીણ પૂરો કરી થોડીક કેરી ઉતારી પછી વરી ગઈ આપણે સાહ નાખવા. જો આમાં છે ને કોક કોક છે ને ઉતારી લઈને વાવાઝોડું આવશે ને પાછું, તો એટલી કેરી પાસે રહી છે નહીં. કેરી ઉતારતા કંટાળો બહુ મને આવે. કેરી ઉતારો ના માણે છે ને એટલો મને કંટાળો આવે કેરી ઉતારતા. મને કે તું ચાલે મારે એ કામ આમાં એક એક કરતા છે ને. હવે તો ઓછી છે એટલે વાંધો ને, પણ પરવા છે ને બહુ. કોઈ દી કેરી ન ઉતારે, ફાટે જાય, પડે જાય, બગડે જાય, પંખી ખાઈ જાય, પણ કેરી ન ઉતારે. અવાર હે ને કઈક વાવાઝોડું 26 તારીખ હે ને આવવાની કે ને પછી. હા પછી તારીખ નું બધાય કે. હા આંબા ભાઈ કે પછી તારીખ નું? મોર ભાઈ ને જ કેતા. જો કે હવે તો દર વર્ષે છે ને વાવાઝોડા નું તો તૈયારીમાં જ રહેવાનું કે ને. બધી રહેવાનું જ રહે હે. પારવી પારવી છે બહુ ને જ કઈ, પણ તોય થઈ જાય ખાધા પૂરતી કે ને. હા ઘર જોગી થઈ જાય એટલે બસ. જો રંભુઈ હથવારો કરાવે કે હું આવાની તો કેરી હોય કે ઉકલે. અમાર રંભુઈ કેરી ખાયો. કેરી ખાય શીખવું છે ને આપણે, પાકીને ખરી જતા હોય ને રાતના એ ખાઈ જાય. એ બધા જો આ મિત્રા ખાઈ જાય. કાલે હાંક પડી હતી ને તે એક શેર નાખી ખાઈ ગઈ. ગામ પાણી તો છે ને સાંજે બહુ કૂતરા આવે. શીખવું બધા શીખવું તો છે ને ખરે ને પાકલ ખાય છે કૂતરા બહુ ખાય. જો શીકોડીમાં છે ને પાછો ફાલ આવે ગો, કોઈ કાદવિયા હોય ને એ સુમાહામાં ખરીએ મોટા મોટા કોક કોક રેગા હોય ને. બાકી જો પાછો ફાલ ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો. લો જો પાકડી વરાવવા માંડી, જવું લાગે ક્યાંક પ્રણવા. હા આપણે હુતા હોય ત્યાં આપણે ઢોળવાનું હોય ને. સાહા તો છે ને આપણે પેલી ફેરી ટ્રેક્ટર નાખી. અને સાહેબ આપણે ટ્રેક્ટર કોઈ નાખ્યા નતા, આપણે બળદું હતા. આપણે ફરવા છે ને ટ્રેક્ટર લીધું ને, તો ફરવા ધંધો હતો મારે બંને આવ્યો હતો માલ દે એ નાખી ગયો હતો. અમારે આપણે નાખવાના હે સા વાકા સુકા થાય તો હવે જીવા થાય એવા આવડે તો જ ન ખાય. નખા નો ન ખાય બગડે વાવેતર, વાવેતર બગડે એટલે વરહ બગડે. વાકા સુકા હોય તો સારું, એમાં ભગવાન નીકળે તો ભૂલો પડી જાય. સીધે સીધા સા હોય ને તો ભગવાન ભૂલો પડે કે તો ભગવાન છે ને હાલો એમને એ નાખ્યા તા ખરી. જો અસલ જ નખાણા, પણ પાછા વિખ્યા નાખ્યા. બે એક વાર વિખાઈને ભૂંહાય ને એટલે થોડુંક ડીઝલ લઈ ઉપાડ થાય અને પછી આવડે જાય. એક વાર નાખ્યા ને એક વાર વિખા આખરે કંઈક સેટિંગ સારું કર્યું. આવડે કાં છે આમાં તને ખબર ન પડે કઈ આમાં પેટી છે અમારી પેટી.
તો ઝારી કેટલાની છે? ઝારી હે 18 ની ઝારી છે આપણે. બરોબર આપણે કેટલાની હોય? બરોબર 20 ની હોય. હા 20 ની હોય. આખો વાર બે ઓછી કે બે ફૂટ ફૂટ કહેવાય કે એમાં છે ને જીવ વરસ એમ ઝાડી ઘટતી જાય. પેલા આપણે ઓલી ખબર આંટડી માંડવી હતી, જાડી માંડવી ત્રણ બીવાળી ઈઠાવી ની જારી બહુ પોળી, ઈઠાવી ની જારી થી પણ પોળી વાવતા સારા ખેતરમાં. હવે આ જીવી છે, પછી ઓલી 41 એટલે જારી છે ને ઘટતી જાય. જીવ વસ્તી વધતી એમ જાડી ઘટતી જાય. ખેમ્બર કે ભગવાન નું નામ લઈને સીટ ઉપર છે એટલે સાહ વાંકા નો વાંકા સુકા ન થાય. રાણું થઈ ગયું છે ને બપોર નું, તો 10-11 થયા તો ભીમ પાડી નાખો. તો વાત જો તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને કામકાજ કરી લીધું. હમણાં ગરમી બહુ પડે ને એટલે રસોઈ પણ વહેલી કરી નાખી, અને વ્લોગ બનાવો તો પણ ફોન માં થોડુંક ચાર્જિંગ ઓછું હતું, પછી ચાર્જિંગ માં મૂકી દીધો. અમારે હાલે શાહ નાખવાનું કામ, એક વાર વિખા ને એક વાર વિખા ભરવાની એવું છે ને અહીંયા હવાનું જો આપડે ટ્રેક્ટર નું કામકાજ હાલે. પાણી પાણી છટાય બેસો ને પાણી નથી ઉપાધી માં, પછી ને તો કઈ મેળ આવતો. એક તો થોડું પાણી છે ને પછી ઢોર ની સાટી અડધો કુંડો માન ભરાણો. રંભુ છે નીંદર કરે, આ કરે ગીત આલે અને રંભુ ને આવે નીંદર. ઉઠી બપોરે છે ગાલ ખાવું ને. એ રંભુ રંભુ ઉઠ, લીલી જીગા છે ને તે મજા આવે હોવાની. બપોરે ટાણું થેગું, બપોરે કરી લઈએ. અટાણામાં દૂધ ગરમ બે બે વાર કરવું પડે, નકર તો બગડે જાય. ઉનાળો છે ને, ગરમી બહુ પડે. જો આપણે છે ને નીકળી જારે જ વરહે. આપણે મિત્ર બપોર ટાણું થઈ ગયું, હવે ટ્રેક્ટર કર્યું બંધ તો જમી લઈ. પવન ની મજા એવી આવે ખાવાની, બાર બાર જ હમણાં તો એને બધી હારે ને આજ ખાઈ લઈએ. બપોર આજ કરી લઈએ, ખાઈ જઈ પણ આજ વ્યારું કરી લઈએ.
વાસે ને બપોરામાં કિશનભાઈ ગયો બહાર ગામ, દિશા ગઈ મામા ને ઘેર વેકેશન કરવા, તો બસ એકલા હે. ચાલો ઉપર આ કલ્લી. બસ જો મિત્રો, આપણે બધું જમી લીધું. બધું આપણે જમી લીધું. આ ભાઈ છે ને બાકી છે, હજે બધું જમી લીધું કે થોડું જમી લીધું. આપણે આરામ કરવાનો છે. આપણે એમ તડકા ધુમેકા નું જવાનું છે ધીરુભાઈ નું વાડી. ચાલો હા, તો તડકા જવાય નહીં. આગળ ભૂકે જાય ને એક ખેતર અમારે છે. આડું જો તો હું બેહવા જાય ને રસ્તામાં આવે કાંતિબેન ની વાડી થી. હવે તો હજાર ઉપારા મકાન થાય ને, તે મકાન જોવે ને અમે હરખાણ્યું. વિશાળ મકાન નતા, થોડાક નબળા હતા. મકાન આશરા થઈ ગયા કે નહીં? આશરા થઈ ગયા. માતા દીન થઈ આવ્યા. હા, તો હમણાં જો સુમા હું આવી છે ને, એ પેલા બધી કમ્પ્લીટ થઈ જાય. ચાલો એવા આપડી ધીરુબેન વાડી જઈએ. કે બે બે પણ હું કઉ તડકો થઈ ગયો. બે હું ને બાર થઈ ગયા અટાણે. પાંચ વાગે જવાનું છે. નીંદર ઉડે જાય. બસ હાલો હું આખડી આવતી રહી. બેહેન અટાણે વાગે ગા પાંચ, અને ઘેર આવે તો અમારે પણ તૈયારી થઈ ગયું કાંક જવાની. એટલે મારે છે ને, મારે કેસો જવાનું છે. પછી થોડોક વિડીયો લાંબો બનાવી ગયો, એટલે બહુ જાજત ના નથી બનાવ્યો, થોડોક ઘેર થી વધારે બનાવી ગયો. એવો મારો વિડીયો પૂરો કરી. મળશું મિત્રો નેક્સ્ટ વિડીયો માં. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. બધા મિત્રો નો ખૂબ આભાર.